જય માતાજી. મિત્રો, આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ બાલારામ. તો તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ મારેલું છે બાલારામ. તો મિત્રો, HS કિંમત વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે જઈએ બાલારામ મહાદેવ મંદિરે ત્યાં દર્શન કરવા. તો મિત્રો, અમારા વ્લોગમાં બના રહો. અને અહીંયા પ્રવાસીઓ ઘણા બધા આવે છે, તો આપણે ત્યાં જઈને જોઈએ. મિત્રો, અમારા વ્લોગમાં બના રહો. મિત્રો, આ રસ્તો તમે જોયો છો, બોર્ડ માર્યો છો, આ વન્ય જીવન અભયારણ્ય. આ રસ્તો અંબાજી જાય છે, બીજો રસ્તો અંબાજી જાય છે, અને આ બાજુ આવે છે બાલારામ મંદિર. મિત્રો, આપણે ત્યાં જઈએ. મિત્રો, આપણે બાઇક લઈને અંદર જઈશું. તો મિત્રો, તમે અમારા વ્લોગમાં બન્યા રહો. અને અહીંયાથી તમે જોઈ શકો છો એક ગાડી આવી રહી છે, અને ગાડી પર અંદર જઈ શકે છે. મિત્રો, અત્યારે એટલું બધું ટ્રાફિક નથી, એટલા માટે આપણે બાઇક લઈને કે ગાડી લઈને અંદર જઈ શકીએ છીએ. કારણ કે વધારે ટ્રાફિક હોય તો અંદરથી બાઇક કે ગાડીનો પ્રવેશ બંધ છે, એટલા માટે અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાઇક લઈ. અને તમે જોઈ શકો છો અહીંયા ખૂબ નીચાણવાળો રસ્તો છે. મિત્રો, અહીંયા એમ કહેવામાં આવે છે કે પાંડવો અહીંયા થોડો સમય માટે રોકાયા હતા. અને આપણે તમને હું બતાવીશ કે મહાદેવજીનું મંદિર આવેલું છે નદીના કિનારે. મિત્રો, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એટલે વસ્તી બહુ ઓછી આવે છે. પણ તમે શ્રાવણ મહિનામાં આવો તો શ્રાવણ મહિનામાં અહીંયા બહુ ટ્રાફિક હોય છે. અને મિત્રો, અહીંયા રમકડા તમે જોઈ શકો છો, રમકડાની દુકાનો છે, બાળકો માટે રમકડાની દુકાનો, રમકડા અહીંયા મળે છે. મિત્રો, તમે જોઈ શકો છો આ છે બાલારામ મહાદેવજીનું મંદિર. ત્યાં જઈને દર્શન કરીએ. ચાલો બ્લોગમાં બન્યા રહો. અહીંયા બાળકો પણ ફરવા આવે છે. તમે જોઈ શકો છો. તમે અહીંયા બાલારામ મહાદેવના દર્શન કરી શકો છો. મિત્રો, તમે જોઈ શકો છો કે નંદીના મોંમાંથી પાણી નીકળી રહ્યું છે. આ પાણી બારે માસ ચાલે છે, અને ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. સુંદર મજાનું મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાની મૂર્તિઓ પણ લગાડેલી છે. મિત્રો, આ છે નંદી મહાદેવજીનું વાહન. અને ઉપર જોઈ શકો છો કે સુંદર મજાનો ઘુમ્મટ બનાવેલો છે, અને ઉપર ફેન પણ લગાવેલો છે. કારણ કે ઉનાળામાં બહુ ગરમી હોય છે, એના કારણે સાઈડમાં બીજો ફેન પણ છે. મિત્રો, અહીંયાથી સાઈડમાંથી બનાસ નદી જઈ રહી છે. તમે જોઈ શકો છો અત્યારે પાણી નથી, પણ ચોમાસાની ઋતુમાં તમે અહીંયા આવો ત્યારે અહીંયા બે કાંઠે નદી ચાલે છે. અને આ નદી રાજસ્થાનમાંથી આવે છે, અને આ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં જાય છે. મિત્રો, તમે અહીંયા ફરવા આવવાનું વિચારતા હોય તો
तो खास कर श्रावण महीना में जावू, कारण के श्रावण महीना में बहुत ट्राफिक हो फरवा मजा आशे तमने। अने आ मंदिर आवेलू छे एनी आजूबाजू जंगल विस्तार आवेलो छे। मित्रों अहींया श्रावण महीनाना छेल्ला सोमवारे मेळो भराय छे अने बहु अढळक लोको आवे छे अहींया दर्शन करवा माटे। तो मित्रों आ वीडियोमां बस आटलो ज। जो अमारो वीडियो गम्यो होय तो आगळ शेर करजो, लाइक करजो, कमेंट करजो अने अमारी चेनलने सब्सक्राइब करजो। हवे आपणे मळीशुं आवता वीडियोमां।